શાસ્ત્રોદ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. આયોજિત કાર્યક્રમમાં સુંદર દેખાવ કરનાર છાત્રોને શીલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છર પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના છાત્રોને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર શાળાના પ્રમુખ અયુબ બાવલાએ અર્પણ કર્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે શાળાના છાત્રોએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. સાથે સાથે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓને પણ તેઓએ બિરદાવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો હોશિયાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. શાળાના બાળકોએ ખૂબ સારી મહેનત કરી નામ રોશન કરી તેઓને બિરદાવ્યા હતા. શાળામાં ખૂબ ઉત્તમ શિક્ષણ મળતું હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં હૈદર કૌચા, આચાર્ય સબ્બીર કરીવાલા તેમજ મુસ્લિમ કમિટીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ છે. વિજ્ઞાન પ્રદર્શન હતું અને છોકરાઓ ખૂબ સારી મહેનત કરી છે અને તમામ ટ્રસ્ટીઓની પણ ખૂબ મહેનત છે. આ સ્કૂલમાં લગભગ 1900 બાળકો છે અને બધા ખૂબ હોશિયાર છે અને અવારનવાર આ સ્કૂલમાં અવારનવાર પ્રોગ્રામો થાય છે. એમાં જે વિજ્ઞાન પ્રદર્શન તમે જો જુઓ તો તમને લાગે કે બસ સિટીના છોકરાઓ પણ આવું પ્રદર્શન ન કરી શકે એવું ખૂબ સારું પ્રદર્શન આ બાળકો કરેલ છે. મેડિકલ લાઈન હોય, ટેકનિકલ લાઈન હોય, એ દરેક રીતે જે સાયન્સના જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ છોકરાઓએ ખૂબ સારી મહેનત કરી છે. અને હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ સાયન્સ સિટીમાં પણ આ સ્કૂલનો બીજો નંબર આવ્યો છે ડ્રોન સ્પર્ધામાં, નેશનાલિટીમાં. અને આમ ખૂબ સારી મહેનત બાળકો કરે છે અને જે શિક્ષકો છે એ શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરાવે છે અને એ આ જે સ્કૂલ છે એ સ્કૂલનું નામ હંમેશા રોશન થઈ રહ્યું છે. અને આપણે જોયું છે કે ભાઈ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા જવું પડે, જ્યારે સ્કૂલમાં બાળકો અલગ અલગ ગામોમાંથી આવે છે, કરજણ તાલુકાના અલગ અલગ ગામો, છેવાડા ગામો છે, એ ગામમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે અને ખૂબ સારું શિક્ષણ મળે છે. 10મા 12માનું પણ સારું રિઝલ્ટ હોય છે. એટલે આ જે સ્કૂલ છે એ સ્કૂલમાં હંમેશા વાલીઓનો પણ ખૂબ સાથ સહકાર રહેલો છે અને ખાસ તો જે સબ્બીરભાઈ આચાર્યશ્રી છે, અયુબભાઈ પણ પ્રમુખશ્રી છે, એમની ખૂબ સારી મહેનતના કારણે, તમામ ટ્રસ્ટીઓના સેવાના કારણે